રાણાવાવ તાલુકાના ખંભાળા ગામના ખંભાળા ડેમમાંથી રાણાવાવને પીવાના પાણી પંપિંગ દ્વારા આપવામાં આવે છે. આ પાણીની મુખ્ય લાઇનમાંથી પાણીની ચોરી કરતા 7-8 ખેડૂતો પકડાયા. રાણાવાવ તાલુકાના ખંભાળા ગામના ખંભાળા ડેમમાંથી રાણાવાવને પીવાના પાણી પંપિંગ દ્વારા આપવામાં આવે છે. આ પાણીની મુખ્ય લાઇનમાંથી પાણીની ચોરી કરતા 7-8 ખેડૂતો પકડાયા છે. પાલિકાના પ્રમુખ ઓસમાનભાઈ નાઈ તેમની ટીમ સાથે પાણી પુરવઠા વિભાગ રાણાવાવ અધિકારી પટેલ દ્વારા ચેકિંગ કરતા 2-3-5 પાઇપલાઇનમાં ખેંચીને પાણીને પોતાના કૂવામાં સંગ્રહ કરતા હતા. પાણી પુરવઠા વિભાગને ખાસ ફાળવેલ SRP પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. ખંભાળા ડેમથી રાણાવાવના પાતાળ કૂવા સુધીની લાઇનનું ચેકિંગ ચાલુ રહ્યું છે. વધુ પાણી ચોરી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. મુખ્ય લાઇનની બાજુમાં વાલ્વ મૂકીને પાણી ચાલુ થાય ત્યારે વાલ્વ ખોલી પાણીને ખેતરમાં કૂવામાં સંગ્રહ કરવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ ફરિયાદ કરવાનો પાણી પુરવઠા અધિકારીનો પ્રત્યુત્તર મળી રહ્યો છે. જમીનમાં ઢાંકીને પાણીની લાઇનો ઝડપાતા ખેડૂતો પ્રથમ ઇનકાર પછી ઇકરાર કબૂલાત કરતા જોવા મળ્યા હતા. અમારા રાણાવ નગરપાલિકામાં વર્ષોથી ખોદાણ ડેમમાંથી જે અમને પાણી આપવામાં આવે રાણાવ નગરપાલિકાને, એ પાણીની અંદરમાં સતત 1.5 મહિનાથી આ ચોરી થતી હોય અમને શંકા હતી. એટલે બરાબર પાણી પુરવઠાને જાણ કરતા કે ભાઈ પાણી ઓછું આવે છે, પાણી અમને પૂરતું મળતું નથી, જે પાણી આવવું જોઈએ ખરેખર ત્યાંથી છોડે એટલું પાણી મળતું નથી. એટલે પટેલ સાહેબે નક્કી કર્યું કે આપણે તપાસમાં જઈએ, એટલે ટીમ બનાવી નગરપાલિકાની અને પાણી પુરવઠા સ્ટાફની અને SRPની સાથે રાખી જે વિસ્તારમાંથી અમારી લાઇન જેના જેના ખેતર ખેડૂતના ખેતરોમાંથી પસાર થાય ત્યાં તપાસ કરતા તમામ જગ્યા ઉપરથી 8 કે 10 જગ્યાએથી પાણી ચોરી પકડાયેલી છે. અને તે ખેડૂતોએ ડાયરેક્ટ અમારી લાઇન તોડી સિમેન્ટની, એની અંદરમાં પોતાની મોટરો મૂકી અને 4 અને 5 બંબાઓ મૂકી અને પાણી લઈ અને પાણી ચોરી કરી અને પોતાના ખેતરની અંદરમાં પાક મેળવતા હતા. અત્યારે એ ખેતરો જોઉં તો એકદમ લીલાછમ, એટલે પછી અમને ડાઉટ થયો કે પીવાનું પાણી નથી, એની જગ્યાએ આ લોકોના ખેતરમાં આટલા બધા પીક છે એટલે નક્કી પાણી ચોરી થતી હશે. એટલે અમે તપાસ કરી તો પાણી ચોરી પકડાયેલી છે અને તમામની સામે પાણી પુરવઠા અધિકારી કાયદેસરની પોલીસ ફરિયાદ કરીને કાર્યવાહી પણ કરવાના છે અને એની સામગ્રીઓ છે એ પણ જપ્ત કરવાનું કીધા હતા કે આ બધી સામગ્રી પણ જપ્ત કરીશ. રાણા પોલીસને પણ અમે જાણ કરી હતી કે ભાઈ અમે પાણી પુરવઠા અને નગરપાલિકાના વિસ્તાર ત્યાં જવાના છીએ, એટલે રાણાવાના PSI કીધું કે અમે પોલીસ મોકલશું. પણ પાણી પુરવઠાના અધિકારી મક્કમ હતા અને 2-3 SRP લઈને સાથે રહ્યા, એટલે અમારું કામ સફળ થઈ ગયેલું છે. અને પાણી ચોરી જેટલા કરતા હતા એ તમામ જગ્યાએ અમે જાતે પૂછ મારી દીધેલા છે અને કાલે એ લાઈન આખી રિપેરિંગ માટે નગરપાલિકાની ટીમ અને અમારી પાણી પુરવઠાની ટીમ બે સાથે મળીને જેટલા હોલ પાડેલા છે ખેડૂત લોકોએ એ બંધ કરી કમ્પ્લીટ લાઈનમાં ચાપડા બાપડાઓ મારી અને કોકરેટ નાખી અને લાઈન ક્લિયર કરી લેવાના છીએ. એટલે લગભગ પાણી અમારું પૂરતું જેટલું માંથી છોડે એટલું પાણી અમને પહોંચી આવશે. કેટલીક સંખ્યામાં ખેડૂતોએ ચોરી કરી? લગભગ 8 કે 10 ખેડૂતો ખેતરની અંદરમાં પાણી ચોરી કર્યું.